विद्यार्थी मित्रों, हवे आपणे उदाहरण नो नंबर 10.1 प्रकरण 10 गुरुत्वाकर्षण ए दाखलो जे आपेलो छे, रकम लखी राखेली छे, एना પરથી આપણે કેપિટલ જી નું મૂલ્ય શોધીશું. અગાઉ મેં તમને વાત કરી ને કે હેન્રી કેવેન્ડિશ નામના વૈજ્ઞાનિકે કેપિટલ જી નું મૂલ્ય શોધ્યું, અને તે મેં લખ્યું હતું અગાઉના વિડીયોમાં કે 6.67 ઇન્ટુ 10^-11 ન્યૂટન મીટર સ્ક્વેર ઇન્ટુ કિલોગ્રામ માઇનસ મીટર. આ પ્રમાણેનું આંકડાકીય મૂલ્ય તો લખી દીધું, પણ હવે કઈ રીતે મેળવવાનું છે એ હેન્રી કેવેન્ડિશે પ્રયોગ કરીને પુરવાર કર્યો. પણ અહીંયા 10.1 આ ઉદાહરણમાં સમજાવેલ છે કે દાખલાની રકમ આ પ્રમાણે છે. પૃથ્વીનું દ્રવ્યમાન 6×10^24 કિલોગ્રામ તથા ચંદ્રનું દ્રવ્યમાન એટલે કે દળ 7.4×10^22 કિલોગ્રામ છે. જો પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું અંતર ડિસ્ટન્સ ડી 3.84×10^5 કિલોમીટર હોય તો પૃથ્વી દ્વારા ચંદ્ર પર લાગતું બળ ગણો. અને આ દાખલામાં જવાબ મેળવીશું એટલે કેપિટલ જી નું મૂલ્ય શોધી શકાય છે, એમ પણ સાબિત થશે. જી નું મૂલ્ય શોધવા માટેનો જ દાખલો છે એમ પણ કહી શકાશે. તો સૌ પ્રથમ રકમમાં આપેલી વિગતો લખવાની, જેમ કે રકમમાં આપેલું છે પૃથ્વીનું દળ અને તેની જે સંજ્ઞા છે કેપિટલ એમ દ્વારા દર્શાવવામાં આવે તે બરાબર 6×10^24 કિલોગ્રામ. પછી બીજું રકમમાં આપેલું છે ચંદ્રનું દળ સ્મોલ એમ બરાબર 7.4×10^22 કિલોગ્રામ. હવે પૃથ્વી તથા ચંદ્ર વચ્ચેનું અંતર એટલે કે ડિસ્ટન્સ એની સંજ્ઞા છે સ્મોલ ટી, એ પણ રકમમાં આપી દીધેલી છે. મૂલ્ય આપેલું છે, જો અહીંયા આપેલું છે તે જ વસ્તુ અહીંયા આપેલી છે ને રકમમાં, તે કિંમત અહીંયા લખી દીધી. અહીંયા લખ્યું 3.84×10^5 કિલોમીટર. હવે અંતરનો એકમ મીટર છે, SI એકમ પદ્ધતિમાં જે કંઈ ભૌતિક રાશિઓના એકમો આપેલા હોય એને જ ગણતરીમાં લેવાના હોય છે. દાખલા કરતાં પહેલાં એ પ્રમાણે એકમો આપેલા છે કે એની ચકાસણી કરવી. અહીંયા અંતરનો એકમ કિલોમીટર આપેલો છે અને અંતરનો SI એકમ પદ્ધતિમાં એકમ મીટર છે. તો આપણે શું કરીશું, સૌપ્રથમ એ લખ્યું છે, સૌપ્રથમ અંતર છે સ્મોલ ટી બરાબર 3.84×10^5 કિલોમીટર આપેલું છે ને એ કિલોમીટરને મીટરમાં ફેરવીશું, અને એ મીટરમાં ફેરવવા માટે પરિવર્તિત કરવા માટેનું સૂત્ર છે જે તમે સૌ જાણતા હશો, 1 કિલોમીટર બરાબર 1000 મીટર. અને રકમમાં કેટલા આપેલા છે, 3.84×10^5 કિલોમીટર. આ કિલોમીટરને મીટરમાં ફેરવવાના થશે. તો આ રીતે પદ લખાશે, 1 કિલોમીટર બરાબર 1000 મીટર માટે 3.84×10^5 કેટલા મીટર. હવે જો તમને ગણિતમાં ભણ્યા હશો તો ખ્યાલમાં હશે થોડું કે આ રીતે ક્રોસ ગુણાકાર થતો હોય છે, મતલબ આનો આની સાથેનો ગુણાકાર થતો હોય. એ પ્રમાણે મેં લખ્યું છે, આ રકમ લખી 3.84×10^5×1000. હવે 1000ને આપણે 10ના ઘાતમાં લખીશું જેથી કરીને ગણતરી સરળ પડે. તો તમે જાણતા હશો 1000ને 10ના ઘાતમાં લખવા હોય તો 10નો 3 ઘાત થશે. કેમ કે અહીંયા 1 પછી 3 શૂન્ય આપેલા છે એટલે 10ના 3 ઘાત થશે. જો 4 શૂન્ય આપેલા હોત તો 10નો 4 ઘાત લખાતી, પણ અહીંયા 3 શૂન્ય હોવાથી 10ની 3 ઘાત એ પ્રમાણે લખાશે. 10ની 5 ઘાત અહીંયા આપેલું છે તો આ પ્રમાણે પદ થશે. જો અહીંયા લખ્યું છે 3.84×10^5×10^3. હવે અહીંયા 10નો 5 ઘાત અને 10ની 3 ઘાત પછી ગુણાકારનો સંબંધ છે. તો તમે જુઓ આધાર સરખા છે, 10 10, અને આધાર જ્યારે સરખા હોય ત્યારે ઘાતાંકોનો સરવાળો થાય છે. તો 5 અને 3નો સરવાળો થશે, 5+3 8 થાય. એના માટે અહીંયા 9 એક પદ આવે છે જેને આ રીતે લખાશે. માટે અંતર બી બરાબર 3.84×10^8 મીટર, એટલે આ રીતે આપણે કિલોમીટરને છેલ્લે મીટરમાં ફેરવી લીધા. એ પછી જ આગળ નવા કોઈ સૂત્રમાં આ કિંમત મૂકવાની થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે જ્યારે પણ દાખલો પૂછાય દાખલાની રકમ બરાબર વાંચી લો, અને જે તે ભૌતિક રાશિઓના SI એકમ પદ્ધતિમાં જે કોઈ એકમો ચોક્કસ પ્રમાણ થયેલા છે એને જ રકમમાં
સૂત્રમાં કિંમતમાં લખવાનું રહે છે. જ્યાં સૂત્ર હશે ત્યાં આ બધી રકમો બેઠી નથી લખવાની, પણ દરેકનું જોવાનું દ્રવ્યમાન એટલે કે દળ, એનો એકમ કિલોગ્રામ છે તો એ લખેલો જ છે રકમમાં, તો તેને પછી કન્વર્ટ કરવાની કે ફેરવવાની જરૂર નથી. પછી અંદરનો એકમ એસઆઈ એકમ પદ્ધતિમાં મીટર છે, રકમમાં કિલોમીટર આપેલા છે, તો આપણે પ્રથમ રકમ વાંચતા હોઈએ ત્યારે જ જોઈ લેવાનું કે અંતરનો એકમ મીટર છે કે કિલોમીટર આપેલા છે. કિલોમીટરમાં કંઈ ખોટું નથી, અંતરનો એકમ કિલોમીટર પણ છે, પણ એસઆઈ એકમ પદ્ધતિમાં અંતરનો એકમ મીટર ગણવામાં આવેલું છે, એટલે આ કિલોમીટરને મીટરમાં ફેરવવા જરૂરી છે. અને ત્યારબાદ પછી જે મુખ્ય સૂત્ર છે તેમાં કિંમતો લખવાની થાય. મુખ્ય સૂત્ર કયું છે? તો બળ શોધવાનું મુખ્ય સૂત્ર છે એફ બરાબર કેપિટલ જી ઇન્ટુ કેપિટલ એમ ગુણ્યા સ્મોલ એમ છેદમાં ડીનો વર્ગ. હવે આ મુખ્ય સૂત્ર પરથી આપણે કેપિટલ જી જે છે એને સૂત્રનો કરતા બનાવીશું, તો ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક કેપિટલ જી એનું આંકડાકીય મૂલ્ય મળશે. અગાઉ પણ આપણે સૂત્ર મેળવી ગયા, ફરી લખું, એફ અને ડી સ્ક્વેરનો ગુણાકાર થશે, કેમ કે ગુણાકારનો સંબંધ છે, એટલે એફ ડી સ્ક્વેર છેદમાં કેપિટલ એમ ઇન્ટુ સ્મોલ એમ. હવે આ બધી જે કંઈક આંકડાકીય કિંમતો આપેલી છે એ આ સૂત્રમાં લખવાનું થાય છે. કેપિટલ જીનું મૂલ્ય એ 6.67 ઇન્ટુ 10^-11 ન્યૂટન મીટર સ્ક્વેર છેદમાં કિલોગ્રામનો વર્ગ, આ પ્રમાણેનું સૂત્ર નક્કી છે એને અહીંયા મૂકી દેવામાં આવે. આ સૂત્ર સૂત્રનો નંબર એક આપું, એમાં જો મૂકી દેવામાં આવે બાકી પૃથ્વીનું દળ એમ કેપિટલ એમ, ચંદ્રનું દળ સ્મોલ એમ, પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું અંતર ડી, આ બધાની કિંમતો દાખલાની રકમમાં આપેલી જ છે, તેને જો એ લખીને સાદુરૂપ મેળવવામાં આવે તો તમને બળ એફ મળી આવશે. અને કેપિટલ જીનું જીની જે કિંમત છે એ જાણવા માટે અથવા તો આપણે ટેલી કરવી છે, એ ગણતરી કરીને સાબિત કરવું છે, તો કેપિટલ એફ જેની અહીંયા કિંમત મળશે, જવાબ મળવાનો છે સમીકરણ એકમાં કિંમતો લખવાથી, તે લખો. ડીનું ડીની કિંમત અહીંયા આપેલી છે તે લખો, જે આપણે મીટરમાં કન્વર્ટ કરીને લખવાની છે. પછી આ પૃથ્વીનું દળ આપેલું છે તે લખો, ચંદ્રનું દળ એની પણ કિંમત રકમ આપી છે. આ તમામ પ્રકારની કિંમતો આ કેપિટલ જીના સૂત્રમાં લખીને સાદુરૂપ તમે આપજો. ઘરે તમારી નોટબુકમાં આ કામ કરવાનું છે. આ સૂત્ર સમીકરણ નંબર 2માં એફ કેપિટલ એફ સ્મોલ ઈ કેપિટલ એમ સ્મોલ એમની કિંમતો લખીને સાદુરૂપ આપવાનું છે, સાદો ગુણાકાર ભાગાકાર કરવાનું થશે. તો તમે જોશો કેપિટલ જીનું જે મૂલ્ય છે એ આ પ્રમાણેનું મળશે, 6.67 ઇન્ટુ 10^-11 ન્યૂટન મીટર સ્ક્વેર અપોન કિલોગ્રામ સ્ક્વેર. આ પ્રમાણેનું સૂત્રમાં કિંમત મૂકીને જવાબ મેળવી શકાશે, એટલે કેપિટલ જીનું મૂલ્ય આ રીતે મળી આવશે. એ માટેનું સૂત્ર છે કેપિટલ જી બરાબર કેપિટલ એફ ગુણ્યા ડીનો વર્ગ છેદમાં કેપિટલ એમ ગુણ્યા સ્મોલ એમ. આ સૂત્ર તમારે યાદ રાખવાનું. એ પહેલાં મુખ્ય સૂત્ર બળનું સૂત્ર છે કેપિટલ એફ બરાબર કેપિટલ જી ઇન્ટુ કેપિટલ એમ ઇન્ટુ કેપિટલ સ્મોલ એમ અપોન સ્મોલ ડી સ્ક્વેર અથવા તો છેદમાં ડીનો વર્ગ. આ મુખ્ય સૂત્ર છે બળ શોધવાનું સૂત્ર. તો બળની ગણતરી પણ કરી શકાશે અને કેપિટલ જીનું મૂલ્ય પણ જાણી શકાય છે. એ માટેના આ બંને સૂત્રો તમારે યાદ રાખવાના થાય છે. આભાર.